જે વિદ્યાર્થીઓએ પરફોર્મ કરવાનું છે પહેલા નંબરના તેમાંના ગીત ગાવાની સ્પર્ધાના વિજેતાઓ અને નૃત્યના પહેલા ક્રમના વિજેતાઓને વિનંતી, પ્રેક્ષાગારમાં છેક આગળ ઓડિટોરિયમના છેડા ઉપર આવીને લેપટોપ પર આપની ક્લિપ જમા કરાવી દો. આપનો સુપર સ્પીકર કન્ટેસ્ટ અને સુપર કલ્ચરલ કન્ટેસ્ટ આજે એના આખરી મકામ પર આવી પહોંચી છે અને એની શરૂઆત કરીએ છીએ. જે લોકો વિજેતા છે એમને મારે કેટલીક સૂચનાઓ આપી છે, કૃપયા ધ્યાનપૂર્વક સાંભળી લેજો. આ કાર્યક્રમ એટલો મોટો છે કે એને સુપેરે પાર પાડવા માટે સૌ કોઈના સહકાર વગર એ શક્ય નથી. જે લોકો પહેલા, બીજા અને ત્રીજા ક્રમના વિજેતા છે તે લોકો કૃપયા મારી હાથની દિશા જોઈ લેજો, આપે ત્યાંથી જ ઉપર આવવાનું રહેશે. જે લોકોને એન્કરેજમેન્ટ અને પ્રોત્સાહન ઇનામો મળ્યા છે એ લોકો આ તરફથી જ આવશે. અને આપને અગાઉથી જાણ કરવામાં આવશે, જેમ કે અમરોલી ઝોનના પ્રાઇમરી શાળાના બાળકો એવું કહીશું ત્યારે પહેલા, બીજા, ત્રીજા ક્રમના બાળકો ત્યાં જશે અને જેમને આ એવોર્ડ મળ્યા છે પ્રોત્સાહનના તે લોકો અહીંથી આવશે. તો મિત્રો, આપ સૌને વિનંતી, કૃપયા આપના સ્થાન પર ઉભા રહો અને રાષ્ટ્રધ્વજને અને દેશના રાષ્ટ્રગીતને આપ સૌ સન્માન આપો. આપણે એનાથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. જન ગણ મન જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ વંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી. થેન્ક યુ, આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. દોસ્ત, એક્ટર્સના જે કિંગ છે એવા રાજાનો આજનો દિવસ. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, સ્કોપા કોલેજ, સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, આ ત્રણ સંસ્થાના નેજા હેઠળ આ સમગ્ર ફેસ્ટિવલની અમે આયોજન કર્યું. સ્કોપા કોલેજ એ સંગીત, નૃત્ય અને નાટકની કોલેજ છે અને અમારા સૌના આરાધ્ય દેવ છે શિવજી નટરાજ. તો આવો નટરાજની વંદનાથી આજના આ કાર્યક્રમની એક શરૂઆત કરીએ. નટરાજની આ વંદના બાદ આવો દીપને પ્રાગટ્ય કરીએ અને અંધકારથી પ્રકાશ તરફની યાત્રાની શરૂઆત કરીએ. મહેમાનોને વિનંતી, કૃપયા દીપ પ્રાગટ્ય માટે આપ સહકાર આપો. ત્રણે ભુવનો જેનો આંગિક અભિનય છે
તમામ ભાષાઓ તમામ વાંગમય જેની વાચિક અભિનય છે અને ચંદ્ર તારા સમગ્ર નક્ષત્રો એ જેમના આહાર્ય અભિનય છે એવા શિવજીને આપણે વંદન કરીએ છીએ. મહાશિવરાત્રિનો આજનો દિવસ અને યુવાનોને પોંખવાનો આજનો દિવસ આ બંને એક સરસ મજાનો સુમેળ ધરાવે છે. વિરમતીબેન ફકીરચંદ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી ફકીરચંદજી અને એમના યાદમાં આ સમગ્ર મહોત્સવ, એમના દીકરા ભદ્રેશભાઈ શાહ અને પ્રીતિભાભીએ તેનું આયોજન કર્યું. અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો અમારો મંત્ર છે તમસો માં જ્યોતિર્ગમય, અંધકારથી પ્રકાશ તરફ, જ્ઞાનના પ્રકાશ તરફની આ યાત્રા છે. મિત્રો, 23મું વર્ષ હતું સુપર સ્પીકર કન્ટેસ્ટનું અને ભદ્રેશભાઈ શાહ એમના પરિવારના આ ટ્રસ્ટ તરફથી 23 વર્ષ પહેલાં વક્તૃત્વ સ્પર્ધાની શરૂઆત થયેલી. ઇટ વોઝ ઇન્ટર કોલેજ કોમ્પિટિશન અને ત્યાંથી તે વિસ્તરતા આજ સુધી પહોંચી છે. ભદ્રેશભાઈ આપની સાથે એ વાતો શેર કરશે ત્યારે આપને ગૌરવપૂર્વક જણાવશે કે આ સ્પર્ધામાંથી પસાર થયેલા કેટલાય મિત્રો શિક્ષકો બન્યા છે, આચાર્યો બન્યા છે, રેડિયો જોકીઝ બન્યા છે, હાઈકોર્ટના પ્રેક્ટિશનર્સ બન્યા છે, સુરતના ઘણા બધા વકીલ મિત્રો એવા છે કે જે વિદ્યાર્થી હતા ત્યારે આ સ્પર્ધામાંથી પસાર થયા છે. 23 વર્ષ અને 2 દાયકાથી વધારે લાંબો સમય એ એટલો મોટો સમય છે કે જે લોકો વક્તૃત્વ કલાની સાથે રહ્યા છે તે લોકો એમાંથી ખૂબ લાભ મેળવી શક્યા છે અને એ યાત્રા અવિરત ચાલતી રહે એટલા માટે એમણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, જે આપણા શહેરની સૌથી મોટી એવું વટવૃક્ષ સમાન એવું અસ્તિત્વ ધરાવે છે, 45થી વધુ સંસ્થાઓ દર વર્ષે કેજીથી માંડીને પીજી સુધીના અભ્યાસક્રમો, રિસર્ચ સુધીના સેન્ટર્સ અને 35,000થી વધુ વિદ્યાર્થીઓ જે વટવૃક્ષ હેઠળ અભ્યાસ કરે છે તે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. અમને ખૂબ આનંદ છે એ વાતનો. ભદ્રેશભાઈને સૌથી પહેલાં વિનંતી કરીશું કે આપ મહેમાનોને પુસ્તકથી નવાજો. સાહેબ શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અમારા અધ્યક્ષ. સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સ્કોપા કોલેજની અમારી સ્કોપા સમિતિના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ શાહ સાહેબને પુસ્તકથી નવાજીએ. ભદ્રેશભાઈને વિનંતી કરીશું કે ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી આપણી સાથે છે, માન્ય પીએમ શાહ સાહેબને પુસ્તકથી આપણે એમનું વેલકમ કરીએ. માન્ય ભાનુ કાકાને પણ આપણે પુસ્તકથી નવાજીએ. રાજેશભાઈ પ્લીઝ કમ ટુ ધ ડાયસ. શિખાજી આપ પણ પ્લીઝ જોઈન. રૂપિનભાઈ સ્વાગત છે આપનું. ભદ્રેશભાઈને વિનંતી કરીશું. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અમારા ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ દેસાઈ, શહેરના ખૂબ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કલાના જીવ, જેઓ સંસ્કૃતિની રક્ષાને માટે 17 નામની સંસ્થા 30થી વધુ વર્ષોથી સુપેરે ચલાવી રહ્યા છે. અમારી કોલેજ સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સાથે પણ તેઓ સતત સંકળાયેલા રહ્યા, અમારા સમિતિના અધ્યક્ષ પણ રહ્યા, એમણે ખૂબ ગાઈડલાઇન્સ પણ અમને આપી. અને મિત્રો, અમારા પ્રીતિબેન શાહને વિનંતી કરીશું કે આપ અભિવાદન કરો ડૉક્ટર શિખા સમૈયાનું. ડૉક્ટર શિખા સમૈયા સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ
યાને સ્કોપા કોલેજના તેઓ નિર્દેશિકા, શી ઇઝ અવર ડિરેક્ટર. શિખાજી સંગીતના શિક્ષિકા છે, પ્રોફેસર છે. એમણે ક્લાસિકલ મ્યુઝિકમાં એમનું પીએચડી કર્યું છે. આપ સૌનું હાર્દિક અભિવાદન અને વિનંતી કરીશું ભદ્રેશભાઈ શાહને કે ભદ્રેશભાઈ માઇક્રોફોન પર આવે પહેલાં આવો ભદ્રેશભાઈનો એક નાનકડો પરિચય, એમનું ટ્રસ્ટ અને એમણે કરેલા કાર્યોથી જરા પરિચિત થઈએ. તેઓ કન્સલ્ટન્ટ સિવિલ એન્જિનિયર એન્ડ બિલ્ડર, શહેરમાં જોગાણી નગરને મિનિ ટાઉનશીપ જેવા અનેક એવા એમના એમના પ્રોજેક્ટ્સના તેઓ રચયિતા છે. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આપણે જેને SVNIT તરીકે અને જે લોકો મોટી ઉંમરના છે એ લોકો SVR તરીકે જેને ઓળખે છે, તેના એલમની એસોસિએશનના તેઓ ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સના પૂર્વ પ્રમુખ અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ હોલ્ડર છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તેઓ ભણ્યા અને તેનું એલમની એસોસિએશનના એક ઇન્ટરનેશનલ, આ વિદ્યાલય એવું છે જે દેશ અને દેશની બહાર પણ એમના હોસ્ટેલ્સ છે, તેના ઇન્ટરનેશનલ પાસ પ્રેસિડેન્ટ છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ નર્મદ નગરીના તેઓ પૂર્વ પ્રમુખ છે. નેક્સ્ટ પ્લીઝ. જોગાણીનગર જૈન સંઘ અને શિનોર જૈન સંઘના તેઓ પૂર્વ પ્રમુખ છે. ખૂબ યાત્રા કરે છે, સતત ભમતા રહે છે ભદ્રેશભાઈ અને પ્રીતિભાભી. 100થી વધુ દેશોની એમની યાત્રાઓ અને મુલાકાત છે અને વિદેશોમાં જે જોયું છે એમાંથી એમણે સુરત શહેરમાંથી એ વાતો શોધી છે કે આપણી પાસે પણ દુનિયાને બતાવી શકાય એવા જબરજસ્ત હેરિટેજ છે. અને એટલે એમણે ગોપીપર હેરિટેજ વોક શરૂ કરી છે 8થી વધુ મહિનાથી. અનેક લોકો બીજા શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ અને ઇતિહાસના રસિયાઓ અહીં આવીને આ હેરિટેજ વોકનો લાભ લે છે. આવા ભદ્રેશભાઈ શાહને વિનંતી કરીશું કે ઓન બિહાફ ઓફ ઓલ ધ 3 ઓર્ગેનાઇઝેશન્સ પ્લીઝ આજના પ્રસંગે આપ વેલકમ કરો. પ્લીઝ ગીવ મી અ બિગ હેન્ડ. નમસ્કાર. આજના 23મા ધ સુપર સ્પીકર અને ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટના વિનર શો અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામમાં ખાસ પધારેલા ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી PM શાહ સાહેબ, ધ સાર્વજનિક કોલેજ ઓફ ધ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી CS જરીવાલા સાહેબ, સ્કોપા સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ચેરમેન શ્રી પ્રફુલભાઈ શાહ, સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી રાજેશભાઈ દેસાઈ, જીવનજ્યોત ટ્રસ્ટના શ્રી ભાનુકાકા, શિખાબેન, પ્રીતિ અને આપણી સાથે જે હજુ નથી જોડાયા તે જોડાવાની શક્યતા છે તે અવેરનેસ ગ્રુપના શ્રી પ્રવીણભાઈ અને ડૉક્ટર વિમલ રાઠી. મિત્રો, આજના આ 23મા પ્રોગ્રામમાં આપ સૌ વિજેતા છો એટલે આપ સૌ અહીંયા પધાર્યા છો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. બાળકોમાં અને યુવાનોમાં સંસ્કારનું સિંચન થાય, વાંચન, ચિંતન, મનન, વક્તૃત્વ અને સાંસ્કૃતિક કળાઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય અને દેશને સર્વશ્રેષ્ઠ નાગરિકો મળે એવા શુભ આશયથી બરાબર આજથી 23 વર્ષ પહેલાં 1994માં આ સ્પર્ધાની શરૂઆત થઈ. જ્યારે હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ નર્મદ નગરીનો પ્રેસિડેન્ટ હતો ત્યારે અમરોલી કોલેજ ખાતે આ સ્પર્ધાની શરૂઆત થઈ. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતની કોલેજોથી શરૂ થયેલી આ સ્પર્ધા 9 વર્ષ બાદ સુરતમાં આવી અમરોલી, પછી ત્યાર પછીના 2 વર્ષ રત્નસાગર સ્કૂલ અને NG ઝવેરી જૈન હાઈસ્કૂલ કે જેઓ મારી માતૃ સંસ્થાઓ છે ત્યાં થયા, પછી છેલ્લા ત્યાર પછીના 6 વર્ષ જુનિયર ચેમ્બર જેસીઝના નામે જે ઓળખાય છે તેઓ મારી સાથે જોડાયા અને મને કહેતા આનંદ થાય છે અને ગર્વ થાય છે કે હવે છેલ્લા 7 વર્ષથી સુરતની અત્યંત
જાણીતી અને સુરતમાં જેનું સર્વશ્રેષ્ઠ વિસ્તાર વિસ્તરણ અને કાર્ય છે એવી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એની સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કે જે સુરતમાં નૃત્ય નાટક અને ડ્રામા ડાન્સ અને મ્યુઝિકનું શિક્ષણ આપતી એકમાત્ર કોલેજ છે તે મારી સાથે જોડાઈ છે, અમારી સાથે આ સ્પર્ધામાં જોડાઈ છે એનો અમને ગર્વ છે. ધીરે ધીરે વિસ્તરતી આ સ્પર્ધા વક્તૃત્વથી નિબંધ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા પછી એની અંદર ચાર ઝોન થયા. આખા શહેરને આઠ ઝોનમાં વહેંચી કાઢવામાં આવ્યું અને તે પણ ચાર વિભાગમાં, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, કોલેજ વિભાગ, શિક્ષક અને ઓપન વિભાગ, આમ ચાર વિભાગના આઠ ઝોનમાં પ્રથમ તબક્કામાં 32 સ્પર્ધાઓ થાય છે. ત્યાર પછી ચાર સ્પર્ધાઓ એની ફાઇનલ થાય છે, આમ 36 રાઉન્ડ પછી સુપર સ્પીકર સ્પર્ધાઓ પૂરી થાય છે. ત્યારબાદ ચાર વિભાગની અંદર નિબંધ સ્પર્ધા, સુપર એસે રાઇટિંગ કોમ્પિટિશન યોજવામાં આવે છે, જે સાથે આના ટોટલ 40 જેટલા વિભાગો કે રાઉન્ડ થાય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી મને કહેતા આનંદ થાય છે કે જ્યારથી સ્કોપા જોડાઈ છે અમારી સાથે ત્યારથી જે મારા મનમાં બહુ વર્ષ જૂની અભિલાષા હતી પરંતુ એ કરવું અઘરું હતું, તે સ્કોપાના તે વખતના કોઓર્ડિનેટર શ્રી નરેશભાઈ કાપડિયાની મદદથી અને સહાયથી અમે આખો કલ્ચરલ વિભાગની અંદર જોડી શક્યા છે. અને એ કલ્ચરલ વિભાગમાં ગીત સંગીત મ્યુઝિક ક્વિઝ માસ્ટર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોનો એક્ટિંગ ફોટોગ્રાફી શોર્ટ ફિલ્મ ચિત્રકામ સુલેખન ગુડ હેન્ડ રાઇટિંગ અને રંગોળી જેવી ટોટલ 13 સ્પર્ધાઓ એની અંદર અમે ઉમેરી શક્યા છે. આમ એ 13 સ્પર્ધાઓમાં પણ પાછા ચાર ગ્રુપ છે જ, જે પ્રાઇમરી સેકન્ડરી કોલેજ અને ઓપન અને શિક્ષકોનો વિભાગ. આમ એ પણ લગભગ 12 સ્પર્ધાઓના 12x48 અને 40 સુપર સ્પીકર સ્પર્ધાઓના ટોટલી 48 જેટલા આશરે રાઉન્ડ થાય છે કે જે લગભગ 1.5 મહિનો ચાલે છે. આની શરૂઆતના સમય અને આની તૈયારીના સમય સાથે લગભગ આ સ્પર્ધાઓમાં 3 મહિના જેટલો સમય વીતે છે. કદાચ આ સ્પર્ધા એ આખા ગુજરાત રાજ્યની કોઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેવી સોસાયટી અને અમારા કોઈ ટ્રસ્ટ દ્વારા થતી કદાચ મોટામાં મોટી, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ લાંબા સમયથી ચાલતી આ સ્પર્ધા હોય તો નવાઈ નહીં. અને તેને માટે જો કોઈનું શ્રેય જતું હોય તો તે આપ તમામ બાળકોનું છે, આપ તમામ યુવાનોનું છે, આપ યુવાનો સાથે સંકળાયેલા તમામ શિક્ષકો અને તેમની શાળાઓનું છે. મિત્રો, આ સ્પર્ધા મેં મારા પિતાશ્રીના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી અને મારા માતૃશ્રી, પિતાશ્રી આજે હયાત નથી, આજે પરમ દિવસે એમની 20મી પુણ્યતિથિ છે કે જ્યારે અમે આ પુણ્યતિથિની આસપાસના રવિવારોમાં આ ફાઇનલ યોજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મારા માતૃશ્રી વિરમતીબેન છે પરંતુ બહાર હોવાથી આજે નથી આવી શક્યા, તેમના સન્માનમાં આ કરેલી સ્પર્ધા, એક નાનકડું જે બીજ વાવેલું તે આજે વટવૃક્ષની જેમ વિશાળ થઈ અને અમને આનંદ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા શિક્ષકોને અને ઓપન વિભાગમાં પણ ટ્રેનિંગ આપી રહ્યું છે, કેળવી રહ્યું છે. અમે એક ટ્રેનિંગ કેમ્પ પણ પબ્લિક સ્પીકિંગ કોન્ટેસ્ટનો કર્યો છે કે જેથી તેઓ વધુ ને વધુ આગળ વધે. અમને આનંદ છે, નરેશભાઈએ કહ્યું તેમ કે આ સ્પર્ધામાંથી નીકળેલા, આજથી 23-24 કે 22-21-20 વર્ષ પહેલાં નીકળેલા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રની અંદર ટોપ ઉપર આજે બિરાજે છે. ઘણી બધી જગ્યાઓ તેઓ આગળ વધ્યા છે, તેઓના મને ફોન મળે છે, તેઓના મને ફીડબેક મળે છે, વિશાખાપટ્ટનમથી કે ઇવન ચંડીગઢથી જેવામાં પણ આપણા આ સ્પર્ધામાંથી ભાગ લઈને નીકળેલા વિદ્યાર્થીઓ પથરાયેલા છે, એનો મને ખૂબ આનંદ છે. તો આ સાથે વધુ વાત ન કરતા આજે આપણે લગભગ 400થી વધુ જેટલી ટ્રોફીઓ ઝોનલ વિભાગની અને ત્યાર પછી આ 48 રાઉન્ડની અને ત્યાર પછી આ ફાઇનલના સ્પર્ધકોની લાંબી વિધિ છે. પાછા આપણે જે ફર્સ્ટ આવ્યા છે તે વિનર્સ શો પણ કરવા માગીએ છીએ. તો આપ બધાનું સૌથી ખૂબ ખૂબ અભિવાદન છે. આજના પધારેલા મહેમાનોનો પરિચય આપણે નરેશભાઈએ આપી દીધો છે. અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે બહુ જ જાણીતા છાંયડો અથવા તો જેને આપણે માનવ સેવા સંઘ કહીએ તેના ડિરેક્ટર, કે જેઓ છાંયડોના ઘણા બધા મેડિકલ પ્રકલ્પો ચલાવે છે, તેવા શ્રી ભરતભાઈ શાહ, કે જેઓ સાથે સાથે જીવનજ્યોત ટ્રસ્ટ કે જેની સાથે હું પણ સંકળાયેલો છું, માતૃશ્રીના નામથી વિરમતીબેન ફકીરચંદ શાહ,
પ્રાઇમરી સ્કૂલ પણ જીવન ભારતીમાં છે, અરે જીવનજ્યોત ટ્રસ્ટમાં આવેલી છે, એવા શ્રી ભરતભાઈનું પણ આપણે આવકાર આપીએ છીએ. અને ફરી એકવાર આપ સર્વને આવકાર આપી અને હું વિરમું છું. મને જેઓ આજે ઇનામ મેળવે છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન છે, અને આપણે આ કાર્યક્રમ ઝડપથી પતાવવા તરફ આગળ વધીએ. નરેશભાઈ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ શાહ. દોસ્તો, આપને એક આછેરો પરિચય મળી ગયો હશે કે આ કેટલી વિશાળ અને કેટલા લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિ છે. અને મને મહાનુભાવોને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમે આજે આપને સ્વાગતમાં જે પુસ્તક આપ્યું છે તે અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચુનીલાલ ગાંધી વિદ્યાભવન દ્વારા આપણા શહેરના મોટા ઇતિહાસવિદ મેઘાણી સાહેબે, ડૉક્ટર મેઘાણીએ લખેલા સુરતના 300 વર્ષના ઇતિહાસનું આ પુસ્તક છે. અને આઈ એમ શ્યોર કે પુસ્તક આપણે આપણા શહેરના માટેની નોસ્ટાલ્જિક મેમરીઝ પૂરી પાડશે. સો પ્લીઝ એન્જોય દેટ બુક ઓલ્સો. વિનંતી કરીશું ચેમ્બરના પ્રમુખ શ્રી શાહ સાહેબને કૃપયા આપના આશીર્વચન માટે. મિત્રો, તમે તેજસ્વી વિદ્યાર્થીઓ છો, તમને ખૂબ અભિનંદન. મંચસ્થ મહાનુભાવો જે બેઠા છે તેમાં ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે અમે તમે જે વક્તૃત્વ સ્પર્ધા કરો તેમાં અમને કંઈ સમજ પડે નહીં. ખરેખર તો અમે તો એકાઉન્ટ્સના માણસ, એકાઉન્ટ્સ એટલે એવું કહેવાય કે જે આપણા મહેતાજી છે તે, એટલે અમે તો હિસાબ રાખતા આવડે. હું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ભરતભાઈ છે, રાજેશભાઈ છે, સી એસ ઝરીવાલા સાહેબ છે. એટલે મિત્રો, તમારી વચ્ચે વધારે ન કહેતા, તમે જે સિદ્ધિ મેળવી છે એ બદલ હું તમને ખૂબ અભિનંદન આપું છું. અને ભદ્રેશભાઈ જ્યારે એમણે મને થોડી વાત કરી ત્યારે એટલું જ કીધું હતું કે મેં જ્યારે પહેલી સ્પર્ધા હું જીત્યો ત્યાર પછી મને ખૂબ જ ઉત્સાહ વધી ગયો હતો અને હું આગળ વધતો ગયો. મિત્રો, હું પણ એવી આશા રાખું તમે બધા ખૂબ આગળ વધો. દુનિયામાં બહુ મોટી છે, તેમાં તમે તમારું નામ રોશન કરો એવી શુભેચ્છા. થેન્ક યુ. અધ્યક્ષ શ્રી સી એસ ઝરીવાળા સાહેબને વિનંતી આપના આશીર્વચન. સર, પ્લીઝ ટેક કેર. નમસ્કાર. મંચસ્થ તમામ મહાનુભાવો, હું નામ રિપીટ નથી કરતો કારણ કે બહુ જ ડિટેલમાં આજના પ્રોગ્રામ કંડક્ટરે માહિતી આપેલી છે. આજના તમામ ઇનામ વિજેતાઓ, આમંત્રિતો, ભદ્રેશ શાહ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે વક્તૃત્વ સ્પર્ધા એક ઇન્ફોર્મલ વેથી વાર્તાઓને શોખીન બન્યા હતા અને એક ઘટના બને છે. અને વક્તૃત્વ સ્પર્ધાની શીઘ્ર સ્પર્ધા માં એમને સિલેક્ટ કરવામાં આવે છે અને સબ્જેક્ટ ઓન ધ સ્પોટ આપવામાં આવે, એટલે અનપ્રિપેર્ડ સિચ્યુએશનમાં એને આવવાનું હોય અને જેટલો સમય આપ્યો હોય એટલા સમયમાં સ્ટેજ ઉપર બોલવાનું. આ સ્ટેજ ઉપર બોલવાનું એટલે કે સ્ટેજ સ્પિરિટની ટ્રેનિંગ મળેલી હોવી જોઈએ તો જ બોલી શકાય. આપણામાં આંતરિક શક્તિ હોય પરંતુ ગભરાટ નામનું તત્વ પણ એટલું બધું જોરદાર હોય છે કે આપણે આપણી શક્તિ ખીલવી શકતા નથી. ભદ્રેશભાઈને જે તક મળી અને એમને પેલી વાર્તાનો શોખ એટલે જે સબ્જેક્ટ મળ્યો એના પરથી એક વાર્તાના આધારે એમને જે કંઈ બોલવાનું હતું બોલી લીધું અને એમને પ્રથમ ઇનામ મળ્યું. આ ઇનામ એ એમને માટે બહુ મહત્ત્વની ઘટના હતી. એક
તો એમનો આત્મવિશ્વાસ બહુ વધી ગયો હતો. અને બીજું કે એમનો એક વિઝન ધીમે ધીમે ડેવલપ થયું કે આ વક્તૃત્વ સ્પર્ધા બાળકોમાં ખીલવવી જોઈએ, એને ઉત્તેજિત કરવી જોઈએ. અને જ્યારે એ એકદમ મેચ્યોર થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા, ત્યારે એમનામાં જે વિઝનનો જે જન્મ થયો હતો એ વિઝનને મૂર્તિમાન કરવાનો એમણે પ્રયત્ન કર્યો. અને એ રીતે સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ કોન્ટેક્સ્ટ 2018 જે આજે આયોજિત થયું છે આ એમનો 23મો પ્રોગ્રામ છે. સામાન્ય રીતે આ એક પ્રકારનો વ્યક્તિ વિકાસનો પ્રોગ્રામ છે જેમાં દરેક પ્રકારની પ્રવૃત્તિઓ આવી જાય, કલ્ચરલ પણ આવી જાય, વક્તૃત્વ સ્પર્ધા પણ આવી જાય, સ્ટેજ ઉપરના તમામ પ્રકારના ફંક્શનો આવી જતા હોય છે. માત્ર ઉદ્દેશ એ છે એમનો કે બાળકોમાં રહેલી જે આંતરિક શક્તિ છે એ આંતરિક શક્તિને ઉજાગર કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો એમનો પ્રયત્ન ખરેખર અભિનંદનને પાત્ર છે. સામાન્ય રીતે આ પ્રકારના પ્રયત્ન ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ કરતી આવે છે. સુરત જુનિયર ચેમ્બર, શરૂઆતમાં અમે જ્યારે યંગ હતા ત્યારે સુરત જેસીસ તરીકે ઓળખાતું હતું, એના અમે પણ સભ્ય હતા અને આ પ્રકારની ટ્રેનિંગ અમને પણ આપવામાં આવતી હતી, પણ દેટ વોઝ ફોર અ લિમિટેડ પર્પઝ, એના મેમ્બરો પૂરતું હતું અથવા તે લોકો જે નક્કી કરે તે સંસ્થા પૂરતું જ હતું. પરંતુ આટલું બધું માસ લેવલ ઉપર કવરેજ કરવું અને તે કન્ટિન્યુઅસ 23 વર્ષ સુધી આ કરવું એ ખરેખર ઘટના, એ પ્રશંસનીય ઘટના છે. હું ભદ્રેશભાઈ શાહ અને તેમના કુટુંબના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આપ સૌને જાણીને આનંદ થશે કે માત્ર ભદ્રેશ શાહ જ આમાં કાર્યરત નથી, એમના વાઇફ, એમના પુત્ર અને પુત્ર વધુ પણ આટલા જ કાર્યરત છે. વારસો એમને અત્યારથી જ આ વારસાની સોંપણી પણ કરી છે અને અમારું સૌભાગ્ય છે સોસાયટીનું કે એમણે છેલ્લા કેટલાક વર્ષોથી અમને પણ એમાં સહભાગી બનાવ્યા છે. અમારી સ્કોપા સંસ્થા એમાં જોડેલી છે અને સ્કોપા વતી તમામ સભ્યો પણ એમાં સક્રિય રહ્યા છે, એ મારા માટે પણ આનંદની વાત છે. હું ફરીથી આજના તમામ વિજેતાઓને, તમે વિજેત આ સ્પર્ધામાં ભાગ લીધો એને માટે એક તો અભિનંદન આપું છું. ઇનામ જીતવું કે નહીં જીતવું એ બીજી વાત છે, પણ સ્પર્ધામાં ભાગ લેવાની તમે જે હિંમત કરેલી છે એ ખરેખર પ્રશંસનીય છે. કારણ કે એક વખત તમે એમાં સ્પર્ધામાં જીતો નહીં તો તમે તમારું પોતાનું એસેસમેન્ટ કરશો અને એસેસમેન્ટ દ્વારા તમે કેવી રીતે હવે આગળ વધવું તેનો વિચાર કરતા થશો અને કોન્ફિડન્સ વિલ ગેઇન. ડેફિનેટલી આ આત્મવિશ્વાસની વાત છે, આત્મવિશ્વાસ હશે તો હંમેશા તમને સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે. તમે એમાં ભાગ લીધો એ મને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. ભદ્રેશભાઈને વિનંતી, ડૉક્ટર વિમલ રાઠી આપણી સાથે જોડાયેલા છે, કૃપયા એમને પુસ્તકથી અભિવાદિત કરો. ડૉક્ટર રાઠી, પ્લીઝ એક્સેપ્ટ ઇટ. મિત્રો, આજના પારિતોષિક વિતરણની સાથે આ ટ્રસ્ટ દ્વારા આપણા શહેરમાં આપ જાણશો તો ખૂબ આનંદ થશે કે કેટલી અદ્ભુત પ્રવૃત્તિઓ કરનારી 3 પ્રતિનિધિ સંસ્થાઓને અમે સન્માનિત કરવા માગીએ છીએ. સૌથી પહેલાં વિનંતી કરીશું ભદ્રેશભાઈને કે આપ આવીને બર્ડ્સ હોસ્પિટલ ચલાવતી કરુણા પક્ષી તીર્થના સંદર્ભમાં વાત પણ કરો અને એના હોદ્દેદારો અને એના કાર્યકર મિત્રોને વિનંતી કરીશું કે આપ કૃપયા મંચ પર આવીને એનો આપના સન્માનનો સ્વીકાર કરો. ડુ વી હેવ ધેમ? પ્લીઝ કમ. તમને
મિત્રો, સુરત શહેરમાં કેટલી એવી સંસ્થા છે કે જે રાત દિવસ જોયા વિના સંપૂર્ણ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી જબરજસ્ત કાર્ય કરે છે. અમે ગયે વર્ષે એવી ત્રણ સંસ્થાઓનું સન્માન કર્યું હતું. તેમાં એક હતી સુરત નેચર્સ ક્લબ, બીજી હતી કે જે નેચર જેના વિશે આપ બધા જાણો છો, બીજી હતી સહસ્ત્રફળા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે છેલ્લા 35 વર્ષથી હજારો ભિક્ષુકોને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ ભોજન પૂરું પાડતી હતી, અને ત્રીજી સંસ્થા હતી શક્તિનિકેતન ફિઝિયોથેરાપી સેન્ટર અને શક્તિનિકેતન મંદિરનું ટ્રસ્ટ. આ ત્રણે ત્રણ સંસ્થાઓએ અદ્ભુત કાર્ય કર્યું હતું, અમે ગયા વર્ષે બિરદાવ્યા હતા. આ વર્ષે એ જ શ્રેણી અને એ જ શૃંખલામાં સર્વપ્રથમ જે બર્ડ્સ હોસ્પિટલ સુરતમાં ચાલે છે, આપણને નવાઈ લાગશે ઘણાને જાણીને કે આપે સાંભળ્યું હશે કે માણસોની હોસ્પિટલ હોય, એનિમલની હોસ્પિટલ હોય, પણ માત્ર બર્ડ્સની હોસ્પિટલ હોય અને તે સેંકડો બર્ડ્સને ઘવાયેલા પાંખ કપાયેલા પક્ષીઓનો ઓપરેશન કરીને કે એની સારવાર કરીને થોડો વખત જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી પોતાની પાસે રાખી અને કુદરતમાં છૂટા મૂકી દે, અને આવા તો અનેક એ કાર્ય પશુ પક્ષીના સારવારના જીવદયાના કરે છે. વર્ષોથી તેઓ બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી નામની સંસ્થા દ્વારા આ કાર્યો થાય છે, કરુણા પક્ષી તીર્થ અને બર્ડ્સ હોસ્પિટલ. આ ત્રણે ત્રણ જે કાર્યોનું ખાસ સંચાલન કરે છે અથવા તો જેના કેન્દ્ર સમા છે તે વિશાખાબેન કાંટાવાળા, શ્રી ચેતનભાઈ ઝવેરી, એ તમામને હું અમારા તરફથી અને આ સોસાયટી તરફથી આ એક નાનકડું સન્માન સ્વીકારવા માટે વિનંતી કરીશ. વિશાખાબેન કાંટાવાળાથી કોઈ અજાણ્યા નથી. શરદભાઈ કાંટાવાળા, જેઓ એક વખત રાજકારણ સાથે સંકળાયેલા હતા અને રત્નસાગર સ્કૂલના ટ્રસ્ટીશ્રી છે, એ વિશાખાબેન કાંટાવાળા, અને હું અમારા મહેમાનશ્રીઓના હસ્તે આ સન્માન સ્વીકારવા વિનંતી કરું છું. આ સંસ્થા દ્વારા જે પક્ષીઓ અને પશુઓની સારવાર કરવામાં આવી છે એની સંખ્યા 80,000થી વધુ થઈ છે. આપણા ઘરોમાં આસપાસ પણ આપણે કોઈ પક્ષીને ઘાયલ જોઈએ તો એમનો સંપર્ક કરી શકાય અને એના દ્વારા એમને આપણે ભદેશભાઈના પરિવારના ટ્રસ્ટ તરફથી આપણે આ સંસ્થાને નાનકડા એક ટોકન રૂપે 11,111 રૂપિયા પણ આપીએ છીએ. તેઓ જે જીવદયાનું કાર્ય કરે છે એની સામે આપણું આ સન્માન તો માત્ર એક નાનકડું એક આપણું ચિહ્ન છે કે સમાજ તમારી કદર કરે છે. અદ્ભુત કાર્ય આપ કરી રહ્યા છો. આપ સાહેબો અહીં રહેજો પ્લીઝ. વિનંતી કરીશું અંધજન શિક્ષણ મંડળના મિત્રોને કે કૃપયા આપ આવો, અને જો અનુકૂળતા થઈ શકતી હોય તો બાળકો અને પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને પણ આપ મંચ પર લાવો. દોસ્તો, સુરતમાં 63 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ અને માટેની એક નિવાસી શાળા, ખરેખર તો એક આશ્રમ છે, દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી સામેથી શોધીને જેઓ જોઈ નથી શકતા એવા પ્રજ્ઞાચક્ષુ બાળકોને માટે માન્ય ગોરધનદાસ ચોખાવાલા સાહેબે, આપણા શહેરના પહેલા મેયરે, આ સંસ્થાની શરૂઆત કરી હતી. આજે વટવૃક્ષ સમાન છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની જેટલી પણ અંધજન શાળાઓ ચાલી રહી છે તેમાં પણ આ સંસ્થા અગ્રેસર છે અને અદ્ભુત પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોના વિકાસને માટેની પણ તેઓ કરે છે. આમ તો આ 12મા ધોરણ સુધીની શાળા છે, પણ અમારી સ્કોપા કોલેજમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હોય તો એને માટે પણ તે લોકો વિશેષ આઉટ ઓફ ધ વે જઈને પણ
એવરીથિંગ ફોર ધી બ્લાઇન્ડ્સ એ એમનો જે હેતુ છે. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ દાલિયા અને એની સાથે એમના ટ્રસ્ટી મંડળના અને કમિટીના મિત્રો અને ખાસ તો અમારા વાલા એવા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ એનો સ્વીકાર કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ ગૌરવ છે આ વાતનું, ખૂબ આનંદ છે. ભદ્રેશભાઈના પરિવારના ટ્રસ્ટ તરફથી પ્રીતિભાભીને વિનંતી કરીશું, આપ એનો ટોકન રૂપે 11,111 રૂપિયાનું કવર પણ એમને આપો. થેન્ક યુ વેરી મચ એવરીબડી ફોર યોર વેરી વેરી કાઇન્ડ સપોર્ટ. અને અને આજ શ્રેણીમાં ત્રીજી સંસ્થા અમે એક જુદો ચીલો ચાતરવાનો પ્રયત્ન કર્યો છે. એક નવયુવાને ભાવિન જે શાહ નામના એક નવયુવાને, આમ તો એ બહુ જાણીતા કુટુંબમાંથી આવે છે, ડૉક્ટર જીતુભાઈ શાહના, તેમણે કોચ ફોર લાઈફ નામની એક સંસ્થા બનાવીને પ્રેરણાત્મક ટ્રેનિંગ આપતા ગજબનાક કાર્યક્રમોની શુભ શરૂઆત કરી છે. અને તેઓ આ કાર્યક્રમો માત્ર સુરત કે સુરતની આસપાસમાં જ નહીં પણ માત્ર 30-35 વર્ષની ઉંમર, એમને શરૂ કર્યા ને તો કદાચ બીજા 5 વર્ષ થયા હશે, એટલે 25 વર્ષની ઉંમરથી આજે 35 વર્ષની ઉંમર સુધી જેમણે સેંકડો લેક્ચર્સ આપી અને નવયુવાનોનું ઉત્થાન કર્યું છે, જેમણે ખરેખર એમણે પ્રેરણાના પિયુષ પાયા છે અને એઓ પણ આજે ક્યાંય પહોંચ્યા હશે, એવા શ્રી ભાવિનભાઈ જે શાહ અને એમની સમગ્ર ટીમને હું અહીંયા પધારવા વિનંતી કરું છું. ડૉક્ટર જીતુભાઈ શાહ એ શહેરનું બહુ જાણીતું નામ છે, વિપશ્યના સાધના કેન્દ્રની જેમણે સ્થાપના સુરતમાં કરી છે અને જેના એ સર્વે સર્વા છે, અને અનેક પ્રવૃત્તિઓ, આ લાઈફ ફોર કોચ પણ અનેક મોટે ભાગની પ્રવૃત્તિઓ તેઓ વિદ્યાર્થીઓના ઉત્થાનને માટે અને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કરે છે. એમને ખૂબ ખૂબ અભિનંદન છે આવા એક નવયુવાનને, અને અમે એમને સન્માન આપીએ છીએ. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કોચ ફોર લાઈફ, અને આનંદની વાત એ છે કે સુરતથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ માત્ર ગુજરાત સુધી નહીં, આપણા દેશના અનેકાનેક રાજ્યો, ઓછામાં ઓછા 15 જેટલા રાજ્યોમાં તેઓએ આ પ્રવૃત્તિને વિસ્તારી છે. યુવાનોને એઓ સક્સેસ ફીલ કરાવે છે અને રાહ ચીંધે છે. દેશની બહાર પણ એમણે આ કાર્યક્રમો કર્યા છે. ભાવિનભાઈ અને એમની ટીમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. ભાવિનભાઈ, યુ આર અ વન્ડરફુલ સ્પીકર, પ્લીઝ આપ. યા પ્લીઝ અંકલ. સૌથી પહેલાં હું ભદ્રેશ કાકાનો, જેમણે આ ટ્રસ્ટ 23 વર્ષ પહેલાં ચાલુ કર્યું અને આટલા મુકામ સુધી પહોંચાડ્યું. મને ખબર છે જે લોકો વિજેતાઓ છે એમને ઇનામ લેવાની બહુ ઈચ્છા છે, એમને એમ થતું હશે કે ક્યાં ભાઈએ માઇક લઈ લીધું, રાઈટ? પણ હું તમારા જ ફાયદાની કેટલીક વાત કરવા માગુ છું. હું 2-3 મેક્સિમમ 3 મિનિટ બોલીશ. એઝ અ સ્પીકર હું માઇક છોડી શકતો નથી, અથવા હું છોડતો નથી જ્યાં પણ ચાન્સ મળે ત્યાં. અને વક્તૃત્વ સ્પર્ધામાંથી જ્યારે સ્પીકર વિનર્સ થયા હોય એમના માટે કેટલીક વાત કરવી બહુ જરૂરી થઈ જાય છે. ડેલ કાર્નેગી, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, જે વન ઓફ ધ બેસ્ટ બુક અત્યાર સુધીમાં યંગસ્ટર્સને વાંચવા માટે ઇન્સ્પાયર કરવામાં આવે છે, એ બુકમાં એમણે એક બહુ સરસ વાત કરી છે. કોઈપણ વ્યક્તિના હૃદય સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો કોઈ હોય તો એ છે કે તમે તમારા ભાવ એમને વ્યક્ત કરો. આજે બોલવાનું કામ એક એવું કામ છે કે જે કામથી આપણે મેક્સિમમ લોકોને એક સાથે એડ્રેસ કરી શકીએ છીએ. સફળતા મેળવવાનો ટૂંકો અને સૌથી સરળ ઉપાય અને ઓછામાં ઓછો ખર્ચ, અવાજ સિવાય બીજો કોઈ ખર્ચ થતો નથી, રાઈટ? એ છે બોલવું.
એટલે જે પણ સ્પીકર્સ અહીંયા આવ્યા છે, જેમણે આટલી સ્પર્ધાઓ પાસ કરીને આજે વિજેતા બન્યા છે, એ દરેકને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. સો આપણે બધા એમને એક્નોલેજ કરીએ. મારે માત્ર એક કે બે વાત બીજી કરવી છે, એ કરવી છે. આ દુનિયામાં વ્યક્તિ એકમાત્ર વ્યક્તિને છેતરી શકતો નથી, અને એ છે પોતાની જાતને. આપણે દરેકે દરેક વ્યક્તિને છેતરી શકીએ છીએ, માત્ર પોતાની જાતને છેતરી શકતા નથી. આજે આવું ઉમદા કામ જ્યારે ભદ્રેશ કાકા, એમના વાઈફ પ્રીતિ આંટી અને આખું આ ટ્રસ્ટ ચલાવતું હોય અને સ્કોપા જેવી સંસ્થા સાથે હોય, અહીંયાથી આપણે આ વિનામ તો મેળવીએ છીએ, આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. મારું એક જ ઇન્વિટેશન છે, હું અહીંયા કોઈ સલાહ આપવા નથી આવ્યો. મારું ઇન્વિટેશન એક જ છે, જીવનમાં એક મંત્ર અપનાવી લઈએ કે આ દુનિયામાં મારે કોઈને છેતરવું નથી, અને એ જ કે જેથી હું કોઈને છેતરીશ તો બીજો તો પછી છેતરાશે, પહેલાં હું છેતરાઈશ. અને બીજી એક વાત જે આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે, એ છે મોબાઈલનો ઉપયોગ. આ વાત તમને એમ લાગશે કે હું કેવી વાત કરું છું. આજે ડાઇનિંગ ટેબલ પર ચાર ફેમિલી મેમ્બર બેઠા હોય તો દરેકના હાથમાં મોબાઈલ હોય છે, અને દરેક વ્યક્તિ મોબાઈલમાં ખોવાયેલું હોય છે. રાત્રે વ્યક્તિ એમ કહે છે, મને ઊંઘ નથી આવતી એટલે હું મોબાઈલ યુઝ કરું છું. હકીકત એ છે કે વ્યક્તિ મોબાઈલ યુઝ કરે છે એટલે એને ઊંઘ નથી આવતી. અને સૌથી મહત્ત્વની વાત, હસબન્ડ એન્ડ વાઈફ બંને જ્યારે એક બેડ પર બેઠા હોય ત્યારે વોટ્સઅપથી હાઈ થાય છે, અને ફેસબુક પર ફોટા પોસ્ટ થાય અને લાઈક થાય છે. આ આપણા સમાજની બહુ ખરાબ વાસ્તવિકતા છે. સંબંધો તૂટી રહ્યા છે કારણ કે મોબાઈલે સ્થાન લઈ લીધું છે. મારી આપણને બધાને, ઇન્કલુડિંગ માય સેલ્ફ, એક જ વિનંતી છે કે કદાચ આજે અહીંયા આપણે પહોંચ્યા છીએ, એક નિયમ નક્કી કરીએ કે મોબાઈલનો કેટલો ઉપયોગ કરવો, કયા સમયે ઉપયોગ કરવો અને કયા હેતુથી ઉપયોગ કરવો, એ નક્કી કરી લઈએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દેટ વોઝ એક્સલન્ટ. દોસ્તો, આ માત્ર 3 મિનિટનો આપણે જે જોયો તે તો એક નાનકડો નમૂનો હતો. હી મેસમેરાઇઝિસ હિઝ ઓડિયન્સ વેર એવર હી ગોઝ. સુરતમાં જ નહીં, હિન્દીમાં, અંગ્રેજીમાં, મધ્યપ્રદેશ હોય, આસામ હોય, દક્ષિણ ભારતના રાજ્યો હોય કે બેંકોક કે પટાયા હોય, ભાવિનભાઈ આ જ પ્રકારની વાતો કરે છે. દરેકને એમ લાગે છે કે આ તો સીધું મારા હૃદયને સ્પર્શે તેવી વાતો છે. સર, તમને અને તમારી આખી ટીમને ખૂબ 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 અભિનંદન. આજનું પારિતોષિક વિતરણનો પહેલો તબક્કો સુપર સ્પીકરના વિદ્યાર્થીઓથી શરૂઆત કરીશું. સૌથી પહેલાં વિનંતી કરીશું, પ્રાથમિક શાળાના નાનકડા બાળકો જેઓ અમરોલી ઝોનમાં શરૂઆત કરી હતી, પહેલાં બીજા ત્રીજા ક્રમના વિજેતાઓને વિનંતી કે કૃપયા આપ આપના સ્થાન પર આવી જાઓ. અને જે વિદ્યાર્થી મિત્રોને એ શાળાઓમાંથી પ્રોત્સાહન ઇનામો મળ્યા છે એમને વિનંતી કે કૃપયા આપ જલ્દી જલ્દી મંચ તરફ આવી જાઓ. આપના નામ બોલીએ છીએ અને ત્યારબાદ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જે વિજેતા છે તેમને પણ વિનંતી કરીએ છીએ કે આપ કૃપયા જલ્દી જલ્દી મંચ તરફ આવો, અમે આપને પહોંચવા માંગીએ છીએ. દોસ્તો, આજનો દિવસ એ બાળકો અને યુવાનોની સ્કિલને પહોંચવાનો ઉત્સવ છે, અને આપ જેટલી પણ તાળીઓ પાડશો તેટલી એ લોકો માટે ઓછી છે. આ એ મિત્રો છે કે જેમણે જીવનમાં એક ઠાની લીધું છે કે અમે જીવનમાં આગળ વધવા માંગીએ છીએ. પ્રાઇમરી સ્કૂલના બચ્ચાઓ અમરોલી વિભાગ, અમે શહેરને જે 7 ઝોનમાં વહેંચ્યું હતું તેમાંનું આ ઝોન અમરોલી. વિનંતી કરીશું દેવ પટેલ, સ્વાતિ રાવળ અને યશ્વી ગઢિયાને કે કૃપયા આપ આવીને આપના પારિતોષિક મેળવો. તો તેની સાથે જ વિનંતી કરીશું મૈત્ર મોરડિયા અને જીલ માવળિયાને પણ કે આપ આવીને આપના ઇનામોની સ્વીકાર કરો. મંચ પરના વડીલોને વિનંતી, કૃપયા આ બાળકોને પહોંચવાની આપણે શરૂઆત કરીએ. ત્યારબાદ અમરોલીના સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ જે વિજેતા છે તેમનું નામ બોલું છું. કૃપયા આપ તરત જ મંચ તરફ ગતિ કરો. તે જ રીતે શિક્ષક ભાઈઓ બહેનો જે વિજેતા બન્યા છે એમને પણ વિનંતી. અમરોલી ઝોન પછી આવશે પૂણા ઝોન, તો અમરોલી સેકન્ડરીના વિજેતાઓને વિનંતી, કૃપયા આપ મંચ તરફ આવો અને આપના ઇનામોનો સ્વીકાર કરો. એકતા શર્મા, નંદની સોલંકી અને પ્રિયાંશી ગોસ્વામી, કૃપયા આપ મંચ તરફ ગતિ કરો. એન્ડ પ્લીઝ વેઇટ ફોર યોર ટર્ન. સર, એ માધ્યમિકના બાળકો છે. તે જ રીતે એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ ફોર ધી અમરોલી સેકન્ડરી સ્કૂલ, દિવ્યા ગીરી અને હેતલ બારૈયાને વિનંતી કે આપ પણ આપના પારિતોષિકો લો.
સર એક માધ્યમિકમાં આવે છે અને પછીના બેચમાં છે. કોંગ્રેચ્યુલેટ, આપણે આપને તાળીઓથી વધાવીએ. અમરોલી સેકન્ડરીના વિદ્યાર્થીઓ એકતાનંદની અને પ્રિયાંશી, કૃપયા આપના પારિતોષિકો આપ સ્વીકારો. એકતા શર્મા, નંદની સોલંકી, પ્રિયાંશી ગોસ્વામી અને દિવ્યા ગીરી અને હેતલ બારૈયા, તેઓ માધ્યમિક વિભાગના અમરોલી ઝોનના વિજેતાઓ છે. દોસ્તો, આ ઝોનલ લેવલ પર વિજેતા બનીને દે એન્ટર્ડ ઇન ટુ ધ ફાઇનલ્સ, વિચ વોઝ સુપર સ્પીકર ફાઇનલ્સ. જી હા, લેટ્સ ગો હેડ. શિક્ષક મિત્રો, અમરોલી ઝોન, અમીશાબેન રાઠોડ, ઇત્તલબેન ચૌધરી, જિજ્ઞાબેન રાણા અને અમરોલી વિભાગમાં જેમને પ્રોત્સાહન ઇનામ મળ્યું એવા મનીષાબેન પારડીકર, તેઓ ન હોય તો આપણે આગળ વધીશું. અને પૂના વિભાગના પ્રાઇમરી શાળાના બચ્ચાઓને વિનંતી કે આપ કૃપયા મંચ તરફ આવવાની શરૂઆત કરો. પૂના પ્રાઇમરી, દર્શન, પૂજા અને યેશા, અને પૂના પ્રાઇમરીના એન્કરેજમેન્ટ પ્રાઇઝીસ. શિક્ષક મિત્રો, બહેનો, આપ આપના પારિતોષિકો મેળવી લીધા હશે, આપણે આગળ વધીશું. પૂના વિભાગના પ્રાઇમરી સ્કૂલના બચ્ચાઓને વિનંતી કરીશું. થેન્ક યુ મારા દીકરા, કોંગ્રેચ્યુલેશન્સ. પૂના વિભાગના સેકન્ડરીના બાળકોને વિનંતી કે આપ મંચ પર આવો. પૂના સેકન્ડરીના વિદ્યાર્થીઓના નામ કયું છે? પૂના પૂના પ્રાઇમરી વિભાગ, દર્શન, પૂજા, યેશા અને પૂનાના પ્રાઇમરી વિભાગના પ્રોત્સાહન ઇનામમાં વિજેતા ધ્રુવીબેન અને હર્ષિતાબેન. ત્યારબાદ આગળ વધીશું. સેકન્ડરીના વિદ્યાર્થીઓ, પૂના વિભાગ, યશ, દર્શન, એકતા, દીક્ષિતા, કૃપયા મારી વિનંતી છે કે આપ હો તો હોલમાં ધીમે ધીમે આવવાના, બદલે અગાઉથી આવીને આપ આપની જગ્યા ઉપર રહી શકો તો અમને મદદરૂપ થઈ શકશે. પૂનાના શિક્ષક મેકિન ટંડેલ, અગર આપ આવ્યા હો તો આપનું પારિતોષિકનો સ્વીકાર કરો. મેકિન ટંડેલ, ટીચર ફ્રોમ પૂના. અને પૂના બાદ વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓને આમંત્રણ આપીશું કે આપ આપના પારિતોષિક માટે આગળ આવો. વરાછા પ્રાઇમરીના વિજેતાઓ હર્ષદ માદલિયા, અસ્મિતા અને જય પટેલ, તો એ જ વિસ્તારના અને વરાછાના પ્રાઇમરીના બાળકો ઋષિતા, જેન્સી, રિધમ અને નિકુંજ, જેઓ પ્રોત્સાહન ઇનામના વિજેતા છે, એમને વિનંતી. આગળ વધીશું.
વરાછા વિસ્તારના સેકન્ડરીના વિજેતાઓ ખુશ્બુ, રીનલ, આયુષી અને બિટ્ટુ. તો વરાછા વિસ્તારના સેકન્ડરીના એન્કરેજમેન્ટ પ્રાઇઝિસના વિજેતાઓ જેન્સી, રિધમ અને નિકુંજ લાડવા. આપને વિનંતી, ત્યારબાદ શિક્ષકોને પણ વિનંતી કે કૃપયા રંગમંચ તરફ આપને ગતિ વધારો. વરાછા વિસ્તારના શિક્ષિકા બહેનો રાધિકાબેન, સચિનભાઈ ભાટિયા, પરીક્ષિત જાની અને ભૌતિકભાઈ, આપ અગર આવ્યા હો તો આપના ઇનામનો સ્વીકાર કરો. વરાછાના સેકન્ડરીના એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ નિશા, દિશા, ઉર્મિલા, વંશલેખા અને વરાછા વિસ્તાર પછીનું ઝોન એટલે તળ સુરતનું ઝોન. ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. કેશ પ્રાઇઝિસ, જે વિજેતાઓ પહેલા, બીજા, ત્રીજા ક્રમના છે તેમને કેશ પ્રાઇઝિસ આપીએ છીએ. એમને વિનંતી કે આપનો આઈ કાર્ડ બતાવીને આપ આપનું કેશ પ્રાઇઝ તરત જ મેળવી શકો. બેકસ્ટેજમાં આપ એને માટે સંપર્ક કરો, અમે મદદ કરીશું. મિત્રો, ત્રીજું ઝોન હતું, ચોથું ઝોન હતું સુરત શહેરના તળ સુરત નહીં, યાને કોટ વિસ્તારની શાળાઓ. અમે એને સુરત સિટી ઝોન કહીએ છીએ. સિટી ઝોનના પ્રાઇમરીના વિજય વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે તેઓ છે શ્રુતિ, માહી, ધારવી અને મિસબાહ. તો એની સાથે જેમને પ્રોત્સાહન વિજેતા મળ્યું છે તેઓ છે તસનીમ અને મહેરનૂર. વરાછા ના શિક્ષક મિત્રો ને આમંત્રણ આપીશું. રાધિકાબેન, સચિનભાઈ, પરીક્ષિતજી અને ભૌતિકજી. ઓકે, ત્યારબાદ સુરત સિટી પ્રાઇમરી શ્રુતિ, માહી, ધારવી અને મિસબાહ, પ્રાઇમરી સેક્શનના બાળકો, સુરત શહેરની શાળાઓ. અને પ્રાઇમરી સેક્શનના એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ જેમણે મેળવ્યા છે તેવા તસનીમ અને મહેરનૂર. ત્યારબાદ આગળ વધીશું સુરત સિટી સેકન્ડરીના વિદ્યાર્થીઓ. એમને વિનંતી કૃપયા આપ મંચ તરફ ગતિ કરો. યાશીરા પટેલ, ધ્રુવ સચાની, કૃપા રાજપૂત અને કુશાંગી પાટીલ, સિટી સેકન્ડરીના આ વિજેતાઓ એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ ફોર ઝીનલ એન્ડ ફેઝિયા. પ્રાઇમરી છે તો પાછા નામો બોલું.
સિટી પ્રાઇમરી શ્રુતિ. શ્રુતિ મારા દીકરા છે આમાં, શ્રુતિબેન. શ્રુતિ એ બીજા ક્રમના વિજેતા છે. ભદ્રેશભાઈ, શ્રુતિ માહી, એમને એમના કેશ પ્રાઇઝિસ લેવાની પણ વિનંતી. માહી, પછી ધારવી અને મિસ બાહ. ધારવી અને મિસ બાહ. ત્યારબાદ એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ સિટી પ્રાઇમરી, તસનીમ અને મહેરનૂર. 21-22, 19-20, 19-20. જેઓ વિજેતા બન્યા છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, તેમને વિનંતી તમારા કેશ પ્રાઇઝિસ પણ આજે જ લેતા જજો, જે બેકસ્ટેજમાં એનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. સુરત સિટી સેકન્ડરી, યાશિકા પટેલ, યાશિરા પટેલ, ધ્રુવ સચાની, કૃપા રાજપૂત, કુશાંગી પાટીલ, આપને વિનંતી કે આપના ઇનામો લઈ લો. સિટી સેકન્ડરીના એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ ટુ ઝિનલ પટેલ અને ફૈયાઝ અન્સારી. 21-22 તમારે બેટા આગળ આવીને તમારા નામ કહો, અમે તમને મદદ કરવા માંગીએ છીએ. યાશિરા, યુ આર ધ વિનર. યસ, યાશિરા શુડ ગેટ ધી ફર્સ્ટ પ્રાઇઝ. ઇઝ ફ્રોમ યાશિરા પટેલ ફ્રોમ પારસી પટેલ સ્કૂલ. સેકન્ડ પ્રાઇઝ ધ્રુવ સચાની. ધ્રુવ સચાની બાદ થર્ડ પ્રાઇઝ ઇઝ ટુ કૃપા એન્ડ કુશાંગી. કૃપા અને કુશાંગી. સિટી સેકન્ડરી એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ ટુ ઝિનલ અને ફઝિયા. 21-22 બે એન્કરેજમેન્ટ ગયા ને. સુરત શહેર વિસ્તારની શાળાના શિક્ષકો માટેની સ્પર્ધાના વિજેતા રશ્મિ મિશ્રા, ઝિનલ જરીવાલા, હેતલ પટેલ અને આશાબેન પટેલ, એમને વિનંતી કૃપયા આપ રંગમંચની જમણી તરફથી આવો, અને જેમણે એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ મળ્યા છે તેઓ રંગમંચની ડાબી બાજુ પરથી આવો. આપને અને અમને અનુકૂળતા રહેશે. સિટી ટીચર્સમાં, સિટી ટીચર્સમાં પ્રથમ વિજેતા છે રશ્મિબેન મિશ્રા. રશ્મિબેન બાદ ઝિનલ, હેતલ અને આશાબેન. આ શિક્ષિકા બહેનો, ઝિનલબેન, હેતલબેન, દીકરા સહેલું પડશે, 38 આપી દો, પછી 39 અને 40 પણ આપી દો.
38 is Zinalben. Tyarbad 39 Hetalben. 40 is for Asha Ben. 23-24-25 પૂર્ણિમા બેન શેઠના, ભાવના બેન પટેલ અને જિગ્નેશ સોલંકી. પૂર્ણિમા બેન 23 ફોર પૂર્ણિમા બેન, 25 ફોર જિગ્નેશ. અભિનંદન, થેન્ક યુ. સુરત સિટી બાદ આપણે જઈશું અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજીસ, જેની અંદર વેસુ પીપળોદની કોલેજીસનો પણ સમાવેશ થયો હતો. પ્રથમ વિજેતાઓ પ્રાઇમરી શાળાઓના, કહાની, સાક્ષી, પ્રિન્સી અને નંદિની. કૃપયા આપ રંગમંચ તરફ ગતિ કરો. અઠવાલાઇન્સના તમામ વિજેતાઓને વિનંતી, કૃપયા આપ મંચ તરફ ગતિ કરો. કહાની, સાક્ષી, પ્રિન્સી, નંદિની. ત્યારબાદ સેકન્ડરીના નૈસર શાહ, જય પટેલ અને આલેક્સ વાઇન. શિક્ષકો હિમાંશુ જાની સર, દેવેશભાઈ, ડૉક્ટર ફાલ્ગુનીબેન, ધનવંતીબેન અને નાઝનીન. આપણે પોંખી રહ્યા છીએ કહાની જે શાહ, જેઓ પ્રથમ વિજેતા છે અઠવાલાઇન્સ વિસ્તારની, જે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં યોજાયેલી સ્પર્ધાના તેઓ વિજેતા પ્રથમ પ્રાથમિક કક્ષાએ. સાક્ષી રાનિંગા, સાક્ષી 42. પછી પ્રિન્સી, પ્રિન્સી આવી જ જાઓ મારા દીકરા, અગર આપ હો તો. નંદની, પ્રિન્સી, નંદની. પ્રાઇમરીના એન્કરેજમેન્ટ પ્રાઇઝીસ કીર્તિ સાન અને સુચિ ગોસાઈ. કીર્તિ એન્ડ સુચિ, પ્લીઝ જોઈન. 26-27 કેશ પ્રાઇઝીસ બેકસ્ટેજમાં આપવાના શરૂ થયા છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડના વિજેતાઓને વિનંતી, આપના કેશ પ્રાઇઝીસ લઈને જજો. અઠવાલાઇન્સ સેકન્ડરીના પ્રથમ વિજેતા નૈસર શાહ. નૈસર અત્યારે લઈ રહ્યા છે એમનું ઝોનલ કક્ષાનું પારિતોષિક. તેઓ સુપર સ્પીકર સતત ત્રીજી વાર બન્યા છે. ઇટ ઇઝ અ હેટ્રિક. ધીસ ઇઝ હિઝ ઝોનલ લેવલ પ્રાઇઝ. વી શેલ બી ગિવિંગ હિમ ધી ફર્સ્ટ પ્રાઇઝ ઓલ્સો લેટર ઓન. કંગ્રેચ્યુલેશન્સ નૈસર. હી ઇઝ ફ્રોમ RSM પુનાવાલા સ્કૂલ. પિતાજીને પણ વિનંતી, આપ પણ આવી શકો, જરૂરથી જોડાઓ. ઇટ ઇઝ યોર એન્કરેજમેન્ટ. ગયા વર્ષની સ્પર્ધામાં તો એવું હતું કે એમના બંને દીકરાઓ એક પ્રાથમિક કક્ષાએ અને એક માધ્યમિક કક્ષાએ સુપર સ્પીકર બન્યા હતા. સો વી કોંગ્રેચ્યુલેટ ધેમ. વન મોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓન ધ સ્ટેજ. કોંગ્રેચ્યુલેશન્સ નૈસર વન્સ મોર. જય પટેલ, જય ઇઝ 46. કોંગ્રેચ્યુલેશન્સ નૈસર, યુ પ્લીઝ બી વિથ અસ. હજી ફાઇનલના પ્રાઇઝીસ આપના બાકી છે. જય પટેલ અને આલે. ના, એન્કરેજમેન્ટ બાકી છે. અઠવાલાઇન્સ સેકન્ડરી એન્કરેજમેન્ટ પ્રાઇઝીસ ટુ રાજી અને પ્રિયલ. રાજી અને પ્રિયલ, તમારો નંબર છે 28 અને 29. હાલો આવી ગયો બંને દીકરીઓ. એન્કરેજમેન્ટ પ્રાઇઝીસ ટુ રાજી એન્ડ પ્રિયમ. અને હવે શિક્ષિકા બહેનો અને ભાઈઓ, અઠવાલાઇન્સ ટીચર્સ. હિમાંશુ જાની સર, પ્લીઝ વેલકમ હિમ એન્ડ ગીવ હિમ અ બિગ હેન્ડ. હી વોઝ ધી ફર્સ્ટ વિનર, ધ સિનિયર સિટીઝન. Really interested in good public speaking and wonderful essay writing. Congratulations.
શિક્ષકોના વિભાગની સાથે ઓપન વિભાગ પણ જોડવામાં આવ્યો અને તેમણે રસ લીધો અને ખૂબ સરસ પોતાની પ્રસ્તુતિ કરી. જાની સાહેબને વિશેષ અભિનંદન, બિંગ અ સિનિયર સિટીઝન ટુ, કોંગ્રેચ્યુલેશન્સ. દેવેશ પટેલ, દેવેશજી, ડોક્ટર ફાલ્ગુનીબેન, ડોક્ટર ફાલ્ગુનીબેન બાદ ધનવંતીબેન, આપ તૈયાર રહેજો. દે આર ધ વિનર્સ એટ ધ સુપર સ્પીકર ઓલ્સો. ધનવંતી બેન અને નાઝદીન કોકાવાલા, દે આર દે ઓલસો વન એટ ધી ફાઇનલ લેવલ ઓલ્સો. આપને વિનંતી, આપના કેશ પ્રાઇઝીસ પણ કૃપયા આથી બિલકુલ અહીંથી જઈ શકાશે. એન્કરેજમેન્ટ પ્રાઇઝીસ ફોર ધ ટીચર્સ પણ લેવાઈ ગયા હશે, યાદ કરી લઈએ. પૂર્ણિમાબેન શેઠના, ભવનભાઈ પટેલ અને જિજ્ઞેશભાઈ આવી ગયા છે. અઠવા લાઇન્સ ટીચર્સ પિનલ ધરાની, પિનલજી અગર હોય તો. Then we go to Athwa Lines Bad, the winners of the inter-college competition. They are requested to please come forward towards the stage. Winners of the public speaking inter-college contest, Forum, Pathik, Ankita, Jensi and Khushi. You are all requested to please come near the dais. You are all the winners of the inter-college competition. તે જ રીતે ઇન્ટર કોલેજ સુપર સ્પીકરના ઇનામો ફરીથી એમને સમગ્ર પૂરા થયા પછી ફરી પાછા બોલાવીશું અને સન્માનિત કરીશું. અત્યારે ઝોનલ લેવલના વિજેતાઓ આવી રહ્યા છે. વી આર ઇન્વાઇટિંગ કોલેજ સ્ટુડન્ટ્સ. ફોરમ ધ ફર્સ્ટ વિનર 70 દિલીપભાઈ 70 70 that is Forum Ronvelia. Please એમને તાળીઓથી વધાવો, તેઓ ઇન્ટર કોલેજના પ્રથમ ક્રમના વિજેતા છે. કોંગ્રેચ્યુલેશન્સ. Yeah, she is the winner of the first prize at Inter College, Forum Ronvelia. Tyarbad Pathik. Pathik is second prize winner. Ankita Shah, she is the third prize winner. Congratulations, Forum. You did it very well. Well done. We invite Pathik to accept his second prize. 71, પછી 72 તૈયાર રાખો. અંકિતા શાહ. Then we have Jensi Mevawala and Khushi Khanna. Encouragement prizes for the college contest, Abhigna, Dhananjay, Prithvi, Sonu and Shivani. Please collect your cash prizes from the backstage, betao. Yeah. Inter college public speaking encouragement prizes to Abhigna. 38 38 શરૂ કરો. Abhigna. Abhigna Mysuria.
એન્કરેજમેન્ટ પ્રાઇઝ દેન ગોઝ ટુ ધનંજય પાંડે, પૃથ્વી બાપોટિયા, કંગ્રેચ્યુલેશન્સ, સોનુ જૈન અને શિવાની ઝા, કંગ્રેચ્યુલેશન્સ. ઉધના ઝોન પ્રાઇમરી, જાનવી પટેલ, જાનવી વેન્સી, કરિશ્મા અને વંશિકા, 60-63 દિલીપભાઈ, 60-63. ધ વિનર્સ ઓફ ધ ઉધના ઝોન અને ઉધનાના એન્કરેજમેન્ટવાળા મિત્રોને પણ વિનંતી, આપ કૃપયા આગળ આવી જાઓ. ઉધના ઝોનના સેકન્ડરીના વિજેતાઓને પણ વિનંતી, કૃપયા મંચ તરફ ગતિ કરો. ધ્રુવી, હર્ષ, મહેક અને ઉધનાના શિક્ષક ભાઈઓ બહેનો જ્યોતિબેન, ઋષભભાઈ અને શીતલબેનને વિનંતી. ઉધના પ્રાઇમરીના પ્રથમ વિજેતા જાહ્નવી, 60. વેન્સી ઇઝ ધી સેકન્ડ પ્રાઇઝ વિનર ફ્રોમ ઉધના પ્રાઇમરી, કંગ્રેચ્યુલેશન્સ વેન્સી. પછી કરિશ્મા અને વિશાખા. કરિશ્મા ઇઝ 62 એન્ડ 63, દેટ ઇઝ વિશાખા સોલંકી. ઓકે, વિશાખાબેન નથી. દેન વી ગો ટુ ધી ઉધના પ્રાઇમરી. ઉધના પ્રાઇમરી એન્કરેજમેન્ટ પ્રાઇઝ ઉધના પ્રાઇમરીમાં સિદ્ધિ ગોસ્વામી, શી ઇઝ અ વેરી સ્પેશિયલ ચાઇલ્ડ. એવી સરસ તૈયારી કરીને આવી હતી આ દીકરી અને એવું કડકડાટ બોલતી હતી. કંગ્રેચ્યુલેશન્સ. સિદ્ધિ ગોસ્વામી, 36. ડુ વી હેવ સિદ્ધિ? ઓકે. ઉધના સેકન્ડરી પ્રાઇઝિસ ધ્રુવીબેન, હર્ષ અને મહેક. અગર તેઓ ન હોય તો આગળ વધીશું. ઉધના સેકન્ડરી શુલ્કા પટેલ એન્કરેજમેન્ટ પ્રાઇઝ. ધ્રુવી પટેલ, કોંગ્રેચ્યુલેશન્સ. પ્લીઝ કલેક્ટ યોર કેશ પ્રાઇઝ ઓલ્સો. ધ્રુવી. ઉધનાના શિક્ષક બહેનો ભાઈઓ, જ્યોતિબેન, ઋષભભાઈ અને શીતલબેન, ઉધનાના શિક્ષકો. જ્યોતિબેન સિનોરા, ઓપન સેક્શનમાંથી ઋષભ જૈન. આ બંને જ્યોતિબેન અને ઋષભ હેવ એન્ટર્ડ ઇન ટુ ધ ફાઇનલ્સ ઓલ્સો એન્ડ પરફોર્મ વેરી વેલ ધેર ઓલ્સો. વેરી વેલ ડન, કોંગ્રેચ્યુલેશન્સ. ઋષભ પ્લીઝ જોઈન, કલેક્ટ યોર પ્રાઇઝ. 68 ઋષભ. શીતલબેન પવાર, જી હા. અને મિત્રો, આખી 7 ઝોનની ઝોનલ લેવલ પરના વિજેતા જેઓ બન્યા તે લોકોની આખા દિવસ માટેની સ્પર્ધા યોજાઈ 4 વિવિધ અઘરા એવા રાઉન્ડ્સમાં, અને એમાં વિજેતા બનીને અલ્ટિમેટલી બન્યા સુપર સ્પીકર્સ ઓફ 2018. વી શેલ ઇન્વાઇટ ધેમ. પ્રાઇમરી કક્ષા ઉપર મહેક શાહ, કહાની શાહ, કરિશ્મા ગોસ્વામી,
અને સાક્ષી રાનિંગા. મને નથી સમજતી, હું કંઈક બીજી વસ્તુનો ભૂલ મને મળી રહી છે તો હું શોધી રહ્યો. ફાઇનલિસ્ટને પ્રાઇઝ આપીશું તે પહેલાં પ્રાઇમરી સેક્શન ઓફ રાંદેર અડાજણના વિદ્યાર્થીઓને આમંત્રણ આપીશું. રાંદેર અડાજણ સ્ટુડન્ટ્સ મહેક, મિલી અને વિશાનભી, આપને વિનંતી, કૃપયા આપ મંચ તરફ ગતિ કરો. પ્રાઇમરી બાદ સેકન્ડરીના વિદ્યાર્થીઓ અંજલિ, ઈશિતા, યશ અને કરિશ્મા, આપ પણ મંચ તરફ ગતિ કરો અને અડાજણ વિસ્તારના વિદ્યાર્થીઓને આપણે પારિતોષિકથી નવાજીશું. અડાજણ પ્રાઇમરી, દિલીપભાઈ, 53 ઓનવર્ડ્સ. ડુ વી હેવ મહેક? મહેક ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇઝ વિનર એટ અડાજણ એન્ડ રાંદેર એરિયા. મહેકબેન ના આવે હોય તો મિલી. બેટા 53 કેશ પ્રાઇઝ છે લીધું ને. પ્લીઝ કલેક્ટ યોર કેશ પ્રાઇઝિસ ઓલ્સો, એ ભૂલશો નહીં. મહેક, મિલી અને વૈષ્ણવી કાસોદરિયા. વૈષ્ણવી દીકરાનો 55 નંબર. કોંગ્રેચ્યુલેશન્સ. રાંદેર અડાજણ ના તેઓ વિજેતાઓ. એન્કરેજમેન્ટ પ્રાઇઝિસ ટુ દિવ્યા અને કુલદીપ. ઇફ યુ હેવ દિવ્યા એન્ડ કુલદીપ. 31 અને 32 દિવ્યા, કુલદીપ, દિયા અને કુલદીપ. દિયા જોગાની. 31 એન્ડ 32 અને કુલદીપભાઈ ગબાની. કુલદીપ ટ્રોફી બેટા કેમેરા તરફ ધરો, સરસ લાગો, ફોટો આપો. ફાઇન, પોઝ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. રાંદેર સેકન્ડરી, અંજલિ, ઈશિતા, યશ એન્ડ કરિશ્મા. ડુ વી હેવ ધેમ? રાંદેરના સેકન્ડરીના વિજેતાઓમાં જાહ્નવી અને સુરજ પણ એન્કરેજમેન્ટમાં. ઓર વી ગો અહેડ, વી ટેક ધી ફાઇનલિસ્ટ અને વિજેતાઓ. સુપર સ્પીકરની 2018ની ફાઇનલના પ્રાઇમરીના વિજેતા બન્યા મહેક શાહ. મહેક શાહ, કહાની શાહ, કરિશ્મા ગોસ્વામી. Encouragement.
ઓકે, શેલ વી હેવ ધ ફાઇનલ વિનર્સ મહેક, કહાની, કરિશ્મા અને એન્કરેજમેન્ટ વિનર્સ વિજેતા સાક્ષી. સેકન્ડરી વિનર્સ, ઓકે, કૃપયા ગતિ રાખો. મહેક શાહ બાદ કહાની શાહ, કહાની દીકરા ઉપર આવી જાઓ. કરિશ્મા ગોસ્વામી, કહાની 78. કહાની શાહ, દોસ્તો આ ફાઇનલ ખરેખર અઘરી હતી. ઇટ વેન્ટ ઇન ટુ 3 રાઉન્ડ્સ, પ્રિપેર્ડ સ્પીચ, અનપ્રિપેર્ડ સ્પીચ. અધ્યક્ષશ્રીએ કહ્યું તે પ્રમાણે બિલકુલ તૈયારી વગર ચિઠ્ઠી ઉપાડીને બોલવાનું હતું. સુરતની જાણીતી સંસ્થા મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ શ્રી રાજેશભાઈ, ભૂપેન્દ્રભાઈ મંત્રીશ્રી, મિહિરભાઈ, ગૌતમ અને પ્રવીણભાઈને આવકાર છે અને એમના હસ્તે વિદ્યાર્થીઓને પ્લીઝ ટ્રોફી આપો. ફાઇનલના સેકન્ડરીના વિજેતાઓને ફાઇનલ્સ. કહાની, મારા દીકરા, તમારું ઇનામ. હવે બોલો શું કરવું મારે? સુપર સ્પીકર ફાઇનલ લેવાના? હા, એ ચાલુ થયા, ફાઇનલ જ છે કહાની. The winners of the final, super speaker, super speaker, સાચા અર્થમાં જેને super speaker કહેવાય તે, she is the winner of the second prize at super speaker level, કહાની શાહ. એને વિનંતી, કૃપયા તમારો કેશ પ્રાઇઝ પણ કલેક્ટ કરજો. ડુ વી હેવ કરિશ્મા ગોસ્વામી? કરિશ્મા દીકરી પણ છે. She is the third winner. Super speaker primary.